नमस्कार, ड्रेड गुजरात में आपनो स्वागत छे। गुजरात में 2022 में योजानारी विधानसभा की चूंटणी ने लईने कांग्रेस में सड़वड़ाट शुरू थई गयो छे। दर्शक मित्रों, त्यारे गुजरात प्रदेश कांग्रेस प्रभारी तरीके चार्ज संभाळनार डॉक्टर रघु शर्मा गुजरात विधानसभा की चूंटणी पहला पार्टी में नवा प्राण फूंकवाना प्रयासों करी रह्या छे। जी हाँ, प्रभारी रघु शर्मा 2 दिवस की गुजरात की मुलाकाते छे। त्यारे रघु शर्मा ए कार्यकर्ताओं साथेनी एक बैठक में परप्रांतीओ ने लईने आपेल एक निवेदन ने लई दर्शक मित्रों राजनीति गरमाई गई छे। तमने जणावी दईए के राजस्थान ना आरोग्य मंत्री अने गुजरात कांग्रेस ना प्रभारी डॉक्टर रघु शर्माए कह्युं हतुं के भारतीय जनता पार्टी ना कार्यकाळ मां गुजरात मां परप्रांतीय सुरक्षित नथी, परप्रांतीय गुजरात मां भय अनुभवी रह्या होवा अंगेनुं रघु शर्माए आ निवेदन आप्युं हतुं। दर्शक मित्रों, जे बाद भाजप अध्यक्ष सीआर पाटिलनी पण प्रतिक्रिया सामे आवी छे अने एक बाद एक निवेदनबाजीनो जे दौर छे ते शरू थई गयो छे। तमने जणावी दईए के बिन गुजराती असुरक्षित होवाना कांग्रेस प्रभारीना निवेदन पर कांग्रेस भाजप आमने सामने थई गयुं छे। जो के गुजरात में मजबूत थवा मांगती कांग्रेसे हवे प्रांतवादनो मुद्दो छेड्यो छे। दर्शक मित्रों, जी हाँ, गुजरात कांग्रेस प्रभारी रघु शर्मा बिन गुजरातीओ गुजरात में सुरक्षित न होवानुं तेओ द्वारा जे आ निवेदन आपीने આપવામાં આવ્યું છે તેને લઈને તેઓ ફસાઈ ગયા છે। આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રઘુ શર્માને જવાબ આપી ઝાટકણી કાઢી છે। આ અંગે શું કહ્યું સી આર પાટીલે, શું છે સમગ્ર મામલો, આવો જાણીએ ડિટેલમાં। रिपोर्ट अनुसार गुजरात कांग्रेस प्रभारी रघु शर्माए आ अंगे कह्यू के गुजरात में अन्य प्रांत ना लोको मा भय छे, गुजरात नी इकोनॉमी मा अन्य राज्य ना लोको योगदान आपी रह्या छे तो तेमने भयमुक्त वातावरण मळवू जोईए। गांधीजी अने सरदार पटेल नी विचारधारा नी वातो थई रही छे तो तेमना विचारों नू अमल पण थवू जोईए जेथी भय नू वातावरण दूर थाय। रघु शर्मा ना प्रांतवाद ना निवेदन ने लई दर्शक मित्रों गुजरात मा राजनीति गरमाई गई छे। रघु शर्माना निवेदननो वर्तो प्रहार करता प्रदेश भाजप प्रमुख सी आर पाटिले शर्माना निवेदनने गुजरातीओना अपमान समान ગણાવ્યું હતું। દર્શક મિત્રો, અને રઘુ શર્માને માફી માંગે તેવી માંગ કરી હતી। તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પ્રભારીના આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે નિવેદન કરી ઝાટકણી કરતા સ્પષ્ટ જણાવ્યું રઘુ શર્માના નિવેદનને લઈ દર્શક મિત્રો કે પરપ્રાંતિયો ગુજરાતમાં સુરક્ષિત છે, એના અનેક કારણો અને દાખલાઓ જોવા મળે છે। આ અંગે પાટિલે કહ્યું હતું કે કોરોના કાળ દરમિયાન દેશમાં સૌથી વધુ પરપ્રાંતિયોને ગુજરાતીઓએ સાચવ્યા હતા, ગુજરાતમાં કોઈ પણ જાતના ડર વગર પરપ્રાંતિયો રોજગાર મેળવી રહ્યા છે। સાથે જ રઘુ શર્મા રાજસ્થાનથી ધારાસભ્ય અને મંત્રી હોવાને લઈ પાટિલે તેમને સવાલ કરતા કહ્યું હતું દર્શક મિત્રો કે રાજસ્થાનમાંથી ઉદ્યોગકારો કેમ અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે, એ અંગેના શર્માએ જવાબ આપવો જોઈએ। પાટિલે આ મુદ્દે કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ અન્ય રાજ્યોના લોકો રહે છે અને અન્ય રાજ્યના લોકોને ગુજરાત રોજગારી આપે છે, રોટલો અને ઓટલો આપતું રાજ્ય છે ગુજરાત। તો દર્શક મિત્રો, સી આર પાટિલે રઘુ શર્માના પ્રાંતવાદના નિવેદનને વખોડી કાઢી આવા નિવેદન ન કરવા જણાવ્યું। સાથે જ આપને એ જણાવી દઈએ કે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કરેલ નિવેદન બાદ ભાજપના મંત્રી જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। તો દર્શક મિત્રો, આ અંગે જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે આ રાજ્ય આ દેશ બધાને સમાવે છે, ત્યારે દેશની કોંગ્રેસ કોંગ્રેસ પ્રભારીના આ નિવેદન સાથે છે કે નહીં તે જાહેર કરે। આમ દર્શક મિત્રો, હવે આ રાજકારણમાં એક બાદ એક નિવેદનબાજીનો દોર શરૂ થઈ ગયો છે રઘુ શર્માના પ્રાંતવાદના નિવેદન બાદ। ચૂંટણી પહેલા દર્શક મિત્રો પ્રાંતવાદનો જે આ મુદ્દો છે ને તેને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે આ અગાઉ ગુજરાતમાં પરપ્રાંતિયોને લઈને મુદ્દો ગરમાઈ ગયો હતો। ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં કેટલાક કિસ્સામાં પરપ્રાંતિયોને માર મારવાની તેમજ રંજાડવાનાઓ કિસ્સા પણ સામે આવ્યા, જેને લઈને રઘુ શર્માએ નિવેદન કર્યું, જે બાદ હવે રાજકારણ ગરમાઈ ગયું છે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।